જો કદાચ આપને એવું થતું હોય કે ઇન્સ્યોરન્સની ભરતી છે ને આ એક એજન્ટ માટે છે અથવા તો એજન્ટ જે છે એ ટૂંકમાં આપણે બનશું આ પરીક્ષા આપીને તો એવું જરાય નથી આની અંદર જે છે એ ટૂંકમાં આપ અસિસ્ટન્ટ મેનેજર તરીકેની પોસ્ટ માટે સિલેક્શન થાશો અને આ જે છે એ ટૂંકમાં ગવર્મેન્ટ જોબ છે કારણ કે ભારતની અંદર પાંચ નેશનલાઇઝ જે છે એ ટૂંકમાં ઇન્સ્યોરન્સ કંપની છે અને નેશનલાઇઝ ઇન્સ્યોરન્સ કંપનીમાંથી એક આ કે જેની અંદર અત્યારે રિક્રુટમેન્ટ બહાર પડી છે અને જેમ આપણે જોયું કે ભાઈ આની અંદર આપની ગ્રોસ સેલેરી જે છે એ પાસઠ હજારની આજુબાજુ જે છે એ રહેશે એટલે એપ્રોક્સિમેટલી પાસઠ હજાર જે છે એ ગ્રોસ સેલેરી આપની હોવાની છે અને આપની પાસે જે છે એ બહુ સ્પેશિયલ ક્વોલિફિકેશન પણ એ લોકો નથી માંગી રહ્યા હા એની ગ્રેજ્યુએટ માટે પણ આની અંદર પોસ્ટ છે અને સાથે સાથે વિધાઉટ એની એક્સપિરિયન્સ જે છે એ આપને આ ભરતીનો લાભ લેવાનો છે એટલે આપની પાસે જો કોઈ જ એક્સપિરિયન્સ નથી તો પણ આ પરીક્ષા આપ આપી શકશો અને આ પરીક્ષા પાસ કરો છો તો આપ જે છે એ આ પરીક્ષાની અંદર એલિજિબલ જે છે એ થાવ છો તો આ તો આપ આપ અંદર પાસ આ પોસ્ટ માટે જે છે સિલેક્ટ થઈ જાવ છો અને સિલેક્ટ થયા પછી એટલું કહી દો મિત્રો કે આ સિલેક્શન થયા પછી આપને મુંબઈની અંદર સ્થિત એ આની બ્રાન્ચ છે હેડ ઓફિસ ત્યાં આપે વર્ક કરવાનું રહેશે એટલે એ હેડ ઓફિસની અંદર આપે જઈ અને મુંબઈમાં જે છે એ ટૂંકમાં આપનું વર્ક જે છે એ રહેશે એટલે ખાસ કરીને ધ્યાનમાં રાખજો હા આનું એક્ઝામ સેન્ટર જે છે એ અહીંયા ગુજરાતની અંદર છે પણ સાથે સાથે એ ખાલી એક્ઝામ સેન્ટર જ ગુજરાતમાં છે આનું પોસ્ટિંગ આપનું જે છે એ મુંબઈમાં રહેશે તો ચાલો જોઈ લઈએ કે આની અંદર એ લોકોએ શું લાયકાત માગેલી છે અને કઈ રીતે આપણે જે છે એ ટૂંકમાં આનું ફોર્મ માટે બેઝિક ઇન્ફોર્મેશન લઈ શકીએ તો પહેલી વસ્તુ તો એ કે ભાઈ રિક્રુટમેન્ટ ફોર સ્કેલ વન ઓફિસર છે હવે આ સ્કેલ વન ઓફિસર માટે અહીંયા રિક્રુટમેન્ટ બહાર પડી છે અને સ્કેલ વન ઓફિસરની અંદર આપને હું એટલું કહી દઉં કે આ રિક્રુટમેન્ટ અસિસ્ટન્ટ મેનેજર માટે જે છે એ ટૂંકમાં બહાર પડી છે અસિસ્ટન્ટ મેનેજરની આ પોસ્ટ છે સ્કેલ વનની અને આપે જે છે એ ટૂંકમાં ક્યાંક ને ક્યાંક મુંબઈની અંદર જોબ કરવાનું રહેશે ને ફોર્ટી ફોર જે છે એ ટૂંકમાં ઓફિસરની આ વેકેન્સી છે એટલે ચુમ્માલીસ જગ્યા માટે આ ભરતી બહાર પડી છે હા આપણે એવું કહી શકાય કે આ ભરતી ચુમ્માલીસ જગ્યા જે છે એના માટે છે પણ આ ભરતીની અંદર આપને હું એટલું પણ ઇન્ફોર્મ કરી દઉં બેઝિક કે ભલે ને ભલે ભલે ખાલી ચુમ્માલીસ જગ્યા માટે જ આ ભરતી હોય પણ આની અંદર આપણે તો એક જ જગ્યાએ જોઈએ છે ક્લિયર છે મિત્રો ચાલો આગળ બીજી બેઝિક ઇન્ફોર્મેશન્સ જોઈ લઈએ કે ભાઈ જેમ મેં આપને કીધું કે મુંબઈની અંદર જે છે એ ટૂંકમાં આપને વર્ક કરવાનું રહેશે એના માટે જ આપ ખાલી જે છે એ તૈયાર હો તો ફોર્મ ફિલઅપ કરજો બીજી બેઝિક ઇન્ફોર્મેશનની અંદર આના ફોર્મ જે છે એ અગિયાર તારીખથી લઈ અને ઓગણત્રીસ ત્રણ બે હજાર એકવીસ સુધી જે છે એ ભરાશે ત્યાર પછી આનું પેમેન્ટ જે છે એ પણ આપને આ તારીખ સુધી જ જે છે ભરવાનું રહેશે અગિયારથી ઓગણત્રીસ બરાબર છે બીજી વસ્તુ એ કે આનું પેમેન્ટ જે છે એ સાડા આઠસો રૂપિયા જે છે એ ફીઝ છે એ ફીઝ પણ જે છે એ સાડા આઠસો ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખીશું એપ્લિકેશન ફીસ જે છે એ સાડા આઠસો રૂપિયા છે ક્લિયર ત્યાર પછી મિત્રો આની પરીક્ષા નવ મે બે હજાર એકવીસના દિવસે લેવાઈ જશે ક્લિયર છે અને એનું કોલ લેટર જે છે દસ દિવસ અગાઉ એ લોકો જાણ કરશે એટલે આ બેઝિક ઇન્ફોર્મેશન સાથે જે છે આની પરીક્ષા એ લોકો જે છે ક્યારે કન્ડક્ટ કરશે બીજી એક ઇન્ફોર્મેશન લોકો એ પણ આપી છે ઓનલાઈન પ્રી રિક્રુટમેન્ટ ટ્રેનિંગ ફોર એસસી એસટી ઓબીસી પીડબલ્યુડી કેન્ડિડેટ છવ્વીસ ચારથી લઈ અને ઓગણત્રીસ ચારના રહેશે એટલે એપ્રિલ મહિનાની અંદર આ જે કેટેગરીના કેન્ડિડેટ્સ છે એ લોકો માટે એ લોકો પ્રી છે એ ટૂંકમાં ઓનલાઈન પ્રી ટ્રેનિંગ પણ એ કન્ડક્ટ કરવાના છે એટલે આપણે એ પણ એક બેઝિક ઇન્ફોર્મેશન જે પણ કોઈ આ કેટેગરીમાં આવતું હોય એમના માટે એક આ લાભ રહેશે ક્લિયર છે મિત્રો ફરી એકવાર બેઝિક ઇન્ફોર્મેશન આપણે ક્લિયર કરી દઉં બેઝિક ડેટ જે ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ અગિયાર તારીખથી ઓગણત્રીસ ઓગણત્રીસ તારીખની વચ્ચે જે છે એ ફોર્મ અપ થશે ત્યાર પછી નવ તારીખે આ લોકો પરીક્ષા જે છે કન્ડક્ટ કરી લેશે નવ તારીખ સુધીમાં આપણે આની અંદર પ્રિપેર થઈ જવાનું રહેશે દસ દિવસ અગાઉ આપણને કોલ લેટર જે છે એ ટૂંકમાં એ લોકો ડિક્લેર કરશે ક્લિયર ત્યાર પછીની ઇન્ફોર્મેશન જોઈએ આપણે મિત્રો ઓકે હવે અહીંયા એ લોકોએ વેકેન્સી કઈ કઈ પોસ્ટ માટે બહાર પડી છે અસિસ્ટન્ટ મેનેજર પણ કયા કયા ડિપાર્ટમેન્ટની અંદર અને કેટલી જગ્યા છે શું ક્વોલિફિકેશન છે એ આપણને બેઝિક ઇન્ફોર્મેશન આપી છે જોઈએ તો પહેલું છે ફાઇનાન્સ ચાર્ટર્ડ અકાઉન્ટ બરાબર છે ચાર્ટર્ડ અકાઉન્ટ જે છે એ પંદર જગ્યા છે એના માટે અને ક્વોલિફિકેશન શું જોઈએ છે તો કે ગ્રેજ્યુએશન વિથ મિનિમમ સિક્સટી પર્સન્ટ માર્ક્સ ફોર જનરલ એન્ડ ઓબીસી કેન્ડિડેટ ત્યાર પછી 55% માર્ક્સ ફોર एससी एसटी कैंडिडेट्स બરાબર સાથે સાથે આ પે સુ કમ્પલીટ હોવું જોઈએ કે ભાઈ ফাইনલ એگزામિનેશન ઓફ ইনস্টিটিউট ફોર ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા આ કમ્પલીટ જે સેટુમમાં હોવું જોઈએ અને કેન્ડિડેટ શુડ પ્રોવાઇડ देयर મેમ્બરશિપ નંબર કેન્ડિડેટ શુડ પ્રોવાઇડ देयर મેમ્બરશિપ નંબર એન્ડ ધ સેમ વિલ બી વેરીફાઈડ વિથ ઇન્સ્ટિટ્યુટ ફોર ચાર્ટર અઉન્ટ ઓફ ઇન્ડિયા બરાબર છે આઈસીએઆઈ સાથે જે છે એ ટૂંકમાં નંબર વેરીફાઈ કરશે એટલે આ બેઝિક ઇન્ફોર્મેશન સીએની પોસ્ટ માટે જે છે ક્વોલિફિકેશન ગ્રેજ્યુએશન અને સીએ કમ્પ્લીટ હોય તો એ કેન્ડિડેટ સાથેની અંદર ફોર્મ ફિલઅપ કરીને એપ્લાય કરી શકે છે જનરલ એટલે કે ભાઈ જનરલ ડિપાર્ટમેન્ટની અંદર એ લોકો જે છે એક રિકવાયરમેન્ટ છે એનામાં પણ પંદર જગ્યા છે અને એમાં ગ્રેજ્યુએશન વિથ મિનિમમ સિક્સટી પર્સન્ટ ફોર જનરલ એન્ડ ઓબીસી અને ફિફ્ટી ફાઈવ પર્સન્ટ ફોર એસસીએસટી કેન્ડિડેટ બરાબર છે બીજી કોઈ એક્સ્ટ્રા ક્વોલિફિકેશન નથી કીધું અને આ ગ્રેજ્યુએશન એટલે આપણે એની ગ્રેજ્યુએટ કહી શકાય બરાબર છે આપનું જે છે એ સ્નાતક કોઈપણ જે છે ક્ષેત્રની અંદર પૂરું થયું હોય તો આપ જે છે અપ્લાય કરી શકો છો ત્યાર પછી લીગલની અંદર એ લોકો કીધું છે બેચલર ડિગ્રી ઇન એલ એલ એટલે કે લો બેચલર ડિગ્રી ઇન લો એલ એલ બી આપણી કમ્પ્લીટ હોવું જોઈએ બેઝિક આટલી જ વસ્તુ છે પણ હા સિક્સટી પર્સન્ટ માર્ક્સ જનરલ અને ઓબીસી માટે અને સાથે સાથે ફિફ્ટી ફાઇવ પર્સન્ટ માર્ક્સ એસસીએસટી કેન્ડિડેટ્સ માટે ત્યારબાદ હજી એક પોસ્ટ છે એ છે ઇન્સ્યોરન્સ ઇન્સ્યોરન્સની અંદર જે છે એસિસ્ટન્ટ મેનેજર તરીકે ઇન્સ્યોરન્સ કંપનીને એની અંદર પણ ઇન્સ્યોરન્સ ડિપાર્ટમેન્ટની અંદર જે છે એકમાં પોસ્ટ છે જેમાં આપનું ગ્રેજ્યુએશન કમ્પ્લીટ હોવું જોઈએ સિક્સટી પર્સન્ટ માર્ક્સ સાથે જનરલ ઓબીસી માટે અને એસસીએસટી માટે ફિફ્ટી ફાઇવ પર્સન્ટ માર્ક્સ સાથે આપણું જે છે એ જ ગ્રેજ્યુએશન પૂરું હોવું જોઈએ ત્યાર પછી કેન્ડિડેટ શું પ્રોસેસ પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી ઓર ડિપ્લોમા કેન્ડિડેટ પાસે પોસ્ટ ગ્રેજ્યુએશન ડિગ્રી અથવા ડિપ્લોમા હોવી જોઈએ તેની અંદર તો કે એવું કીધું છે જનરલ ઇન્સ્યોરન્સમાં અથવા તો રિસ્ક મેનેજમેન્ટમાં અથવા તો લાઈફ ઇન્સ્યોરન્સમાં અથવા એફ આઈ 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 અને એફ સી આઈ આઈ આની અંદર આપનું જે છે એ ટૂંકમાં ડિગ્રી એટલે કે પોસ્ટ ગ્રેજ્યુએશન અથવા તો ડિપ્લોમા કમ્પ્લીટ હોવું જોઈએ તો આપ આ પર્ટીક્યુલર ઇન્સ્યોરન્સ માટે જે છે એ ટૂંકમાં ફોર્મ ફિલઅપ કરી શકશો ક્લિયર છે એટલે આ એક બેઝિક ઇન્ફોર્મેશન ક્વોલિફિકેશન વિશે જે એ લોકો આપણને આપે છે એ વસ્તુને આપણે ધ્યાન રાખીશું ત્યાર પછી આગળ જતા બીજી બેઝિક ડિટેલ જોઈ લઈએ એજ ક્રાઇટેરિયાની અંદર એ લોકો એવું કહે છે કે ભાઈ મિનિમમ ટ્વેન્ટી વન ઇયર્સ અને મેક્ઝિમમ જે છે થર્ટી યર્સ એઝ ઓન ફર્સ્ટ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી વન આ ડેટ જે છે એને ધ્યાનમાં રાખીને આપણી એ જ આ હોવી જોઈએ ક્લિયર કેન્ડિડેટ શુડ હેવ બીન બોન નોટ અર્લિયર દેન સેકન્ડ ફેબ્રુઆરી નાઇન્ટીન નાઇન્ટી વન બે ફેબ્રુઆરી કરતાં પહેલા જન્મ ન હોવો જોઈએ એન્ડ નોટ લેટર ધેન ફર્સ્ટ ફેબ્રુઆરી ટુ થાઉઝન્ડ એના પછી જન્મ ન હોવો જોઈએ ક્લિયર છે પહેલી ફેબ્રુઆરી બે હજારની સાલમાં જન્મ હોય તો ચાલે ફોર્મ ભરી શકાય બીજી ફેબ્રુઆરી ઓગણીસો ને એકાણુંમાં જન્મ હોય તો પણ ફોર્મ ભરી શકાય બંને ડેટ ઇન્ક્લુઝિવ છે ત્યાર પછી એ જ રિલેક્સેશન પણ અહીંયા એ લોકો આપણને આપે છે એજ રિલેક્સેશન ની અંદર આપણે જોઈ લઈએ શું રિલેક્સેશન એ લોકો અહીંયા આપણને આપી રહ્યા છે તો એજ રિલેક્સેશન ની અંદર આપણે હું એટલું કહી દઉં કે एससी एसटी કેન્ડિડેટ્સ માટે 5 વર્ષ છે ओबीसी માટે 10 વર્ષ અને पीडब्ल्यूडी માટે સોરી ओबीसी માટે 3 વર્ષ અને पीडब्ल्यूडी માટે 10 વર્ષ છે એક્સ સર્વિસમેન્સ માટે પણ જે એવું કીધું છે કે ભાઈ એક્ચ્યુઅલ પિરિયડ ઓફ સર્વિસ રેન્ડેડ ઇન ધ ડિફેન્સ ફોર્સ પ્લસ 3 યર્સ 8 યર્સ ફોર ડિસેબલ એક્સ સર્વિસમેન બિલોંગિંગ ટુ एससी एसटी સબ્જેક્ટ ટુ મેક્સિમમ એજ લિમિટ ઓફ ફોર્ટી ફાઈવ યર્સ એટલે આ જે છૂટછાટ મળે છે એ છૂટછાટ સાથે પિસ્તાળીસ વર્ષ કરતાં વધુ ન હોવા જોઈએ એની અંદર હોવા જોઈએ અથવા તો પિસ્તાળીસ વર્ષ હોવા જોઈએ એટલું આપણને કહીએ છે ત્યાર પછી વિડો ડાયવોર્સ વુમન અથવા તો વુમન લીગલી સેપરેટેડ ફ્રોમ ધેર હસબન્ડ હુ હેવ નોટ રીમેરિડ એમના માટે નસ નવ વર્ષની જે છે એ છૂટછાટ આપેલી છે વયમર્યાદામાં અને ત્યાર પછી એક્ઝિસ્ટિંગ કન્ફર્મ એમ્પ્લોઈઝ ઓફ પબ્લિક સેક્ટર જનરલ ઇન્સ્યોરન્સ કંપની ઇન્ક્લુડિંગ જીઆઈસી એન્ડ એગ્રીકલ્ચર ઇન્સ્યોરન્સ કંપની ઓફ ઇન્ડિયા લિમિટેડ એમના માટે આઠ વર્ષની છૂટછાટ એ લોકોએ અહીંયા આપેલી છે એટલે આ રીતે જે છે એજ રિલેક્સેસનની અંદર પણ એ લોકોએ આપણને છૂટછાટ આપેલી છે ત્યાર પછી આપણે બેઝિક ઇન્ફોર્મેશન જે આગળ બીજી આપેલી છે એના ઉપર ફોકસ કરીએ છીએ આગળની ઇન્ફોર્મેશનની અંદર જેમ મેં કીધું હતું કે ભાઈ આ બત્રીસ હજાર સાતસો પંચાણું જે છે એ આપણો બેઝિક પે છે બરાબર છે અને ત્યાર પછી આપને ગ્રોસ સેલેરી જે છે એ સાહીઠ હજાર પાસઠ હજાર જે છે એ ટૂંકમાં આપને મળે છે એટલે આ ગ્રોસ ગ્રોસ સેલરી જે છે એ દર મહિને પર મંથ આપની સેલેરી આટલી રહેશે એટલે આ એક બેઝિક વસ્તુ છે કે આપણે ધ્યાને રાખવા જેવું છે આપણને એક પરીક્ષા જ પાસ કરવી છે અને એ પણ વિધાઉટ એની એક્સપિરિયન્સ પાસઠ હજારનો પગાર મળતો હોય તો આપણે આપણે પોતાની જાતને એટલો તૈયાર જે છે એ કરી શકીએ છીએ પરીક્ષા પાસ કરવા માટે અને આ જ ધ્યેય સાથે આગળ વધવાનું છે બીજું કંઈ જ તમારે નથી વિચારવાનું કારણ કે ઘણા બધા વિચારો તમને આવતા હોય છે મને ખબર છે પરીક્ષા બહાર પડે એટલે સતત પહેલાં વિચાર જે છે એ આવે કે ભાઈ આ પરીક્ષા જે છે એ અઘરી હશે અથવા તો બીજો વિચાર એ આવે કે ભાઈ આ પરીક્ષાની અંદર એ લોકોએ બહુ ઓછી સંખ્યા સાથે જે છે ઓછી પોસ્ટ સાથે ડિક્લેર થઈ છે તો આની અંદર મારો વારો ક્યારે આવશે તો એવી રીતે વિચારશું તો કોઈ પણ ભરતીમાં વારો નથી આવવાનો હવે આ જે આપણે જોયું કે ભાઈ ચુમ્માલીસ જગ્યા સાથે ભરતી બહાર પડી છે હવે આની અંદર આવું વિચારવાવાળા જે છે એ નવ ટકા વ્યક્તિ એટલે બાકીના દસ ટકા જે ફોર્મ ભરશે એ લોકોની અંદર એ લોકોની વચ્ચે જ કોમ્પિટિશન રહેવાની છે બીજી વસ્તુ એ કે કદાચ આ ચુમ્માલીસ જગ્યા છે એની અંદર એની અંદર એની જગ્યાએ કદાચ ચાર હજાર ચાર ચારસો જગ્યા હોય બરાબર છે તો પણ પરિસ્થિતિ તો જ રહેવાની છે વધુ જગ્યા હશે તો ફોર્મ વધારે લોકો ભરશે આપણે એક જ જગ્યા માટે લડત આપવાની છે એટલે આપણે જે છે એ ટૂંકમાં પોતાની જાતને એટલું જે છે એ ટૂંકમાં કાબિલ બનાવવાનું છે કે ભાઈ આ પરીક્ષા જે લેશે એની અંદર હું પાસ ક્લિયર છે એટલું આપણે આપણી જાતને જે છે કાબિલ બનાવવાનું છે આપણે નહીં કે એ પરીક્ષા આપી અથવા તો પરીક્ષા ભરતી બહાર પડે છે તો જોઈને આ વિચારો સાથે આપણે ડરી જવાનું છે અથવા તો આપણે નાસી પાસ થઈ જવાનું છે કારણ કે આવી પરિસ્થિતિ આવી કોમ્પિટિશન તો દરેકે દરેકે દરેક ક્ષેત્રમાં રહેવાની છે તમે કદાચ પોતાનો બિઝનેસ કરો કે તમે કદાચ પોતાના જે છે નોકરી પર જાઓ તો ત્યાં પણ કોમ્પિટિશન તો રહેવાની જ છે કે ભાઈ પ્રમોશન મળવા માટે બે વ્યક્તિ વચ્ચે કોમ્પિટિશન થાય ને પછી પ્રમોશન મળે કે ઓકે ભાઈ આમાંથી આ વ્યક્તિ જે છે એ સારો છે ને એમને પ્રમોશન આપવાનું છે તો હાઈક તમને ત્યારે જ મળશે જ્યારે આપનું ડેડિકેશન હશે જ્યારે આપનું હાર્ડવર્ક હશે તો આ જગ્યાએ હાર્ડવર્ક કરીએ અને આપણે પોતાની જાતને સિક્યોર કરીએ કારણ કે આ ગવર્મેન્ટ જોબ છે તો ક્યાંક ને ક્યાંક આપને પણ ખબર હશે કે લોકડાઉન જેવી પરિસ્થિતિની અંદર પણ જે આપણે ઘણા વર્ષો અથવા તો પહેલી વખત અનુભવી છે તો એવી પરિસ્થિતિમાં પણ જે છે એ ગવર્મેન્ટ એમ્પ્લોય ખાસ કરીને ટકી રહ્યા છે એમને કોઈને તકલીફ નથી થઈ એ વસ્તુ આપણને ખાસ કરીને ખબર છે પ્રાઇવેટ સેક્ટરમાં હોય કે પોતાનો બિઝનેસ હોય એવા ઘણા બધા વ્યક્તિઓને તકલીફ થઈ છે તો આ પરિસ્થિતિમાં જે છે એ ટૂંકમાં આગળ જતાં કેવું લોકડાઉન આવશે શું આવશે પરિસ્થિતિ કોઈને નથી ખબર પણ આપણે આપણી જાતને અત્યારે સિક્યોર કરી શકીએ કરી લઈએ એ આપણા માટે જે છે હિતાવહ છે કારણ કે અત્યારે એલિજીબલ છે એલિજિબિલિટી ન હોય તો મજબૂરી છે કે ભાઈ આપણે આ વસ્તુ કરવી પડશે કાં તો પ્રાઇવેટમાં નોકરી કરીએ કાં આપણે બિઝનેસ કરીએ અત્યારે એલિજિબલ છે તો આપણે આ વસ્તુ માટે જે છે આગળ વધીએ ઓકે નેક્સ્ટ ઇન્ફોર્મેશનની અંદર આપણે જોઈએ છીએ કે એક ઇન્ફોર્મેશન એ લોકો એવું કે છે નોટ કે ભાઈ કેન્ડિડેટ કેન અપ્લાય ઓનલી ફોર વન સ્ટ્રીમ ફોર હિઝ ઓર હર ચોઇસ કોઈ પણ એક જ કારણ કે ચાર અલગ અલગ જે છે એ ટૂંકમાં એ લોકોએ પોસ્ટ માટે બાર ભરતી બહાર પાડી છે એટલે ચારમાંથી કોઈ પણ એક જ પસંદ કરી શકાશે આ એકસા એક કરતાં બે એક કરતાં વધુ માટે જે છે એ ટુ એલિજિબલ નહીં થઈ શકો કારણ કે કદાચ કોઈ કેન્ડિડેટ એવું હોય કે જે ગ્રેજ્યુએટ છે અને સાથે સાથે સીએ પણ કમ્પ્લીટ કરેલું છે તો એ જનરલ અને ફાઇનાન્સ ચાર્ટર્ડ એકાઉન્ટમાં બંનેમાં એલિજિબલ થાય છે તો બંનેમાંથી એક જ પોસ્ટ જે છે એના માટે સિલેક્શન થઈ શકશે ત્યાર પછી એક્ઝામ સેન્ટર ગુજરાતની અંદર અમદાવાદ અને ગાંધીનગર છે અમદાવાદ અથવા ગાંધીનગર એટલે બેમાંથી કોઈ એક જગ્યાએની એક્ઝામ કન્ડક્ટ થશે નવ મે બે હજાર એકવીસના દિવસે ત્યારબાદ અને બીજી વસ્તુ સ્ટેટ ગવર્મેન્ટનું આ એક બહુ સારી વસ્તુ છે સોરી સેન્ટ્રલ ગવર્મેન્ટની આ એક બહુ સારી વસ્તુ છે કે એમની એક્ઝામ્સ જે પણ કાંઈ એ લોકો નોટિફિકેશન બહાર પાડે છે એકોર્ડિંગલી જે છે એ કન્ડક્ટ લેતા હોય છે અને એમની પ્રોસેસ એપ્રોક્સિમેટલી છ મહિનાની અંદર પૂરી થઈ જ જતી હોય છે છ મહિનામાં આપણને એટલું ખબર પડી જાય કે ભાઈ આપણે જે છે હવે બીજી વસ્તુમાં આગળ વધવું છે કે શું છે કે આપણે આની અંદર જે છે એ ટૂંકમાં આગળ નીકળી જશું કે શું છે એમ ખ્યાલ રહ્યું એટલે આ પરિસ્થિતિમાં જે છે એ ટૂંકમાં સેન્ટ્રલ ગવર્મેન્ટનું પણ એક બેનિફિટ આપણે લઈ શકાય હવે ફોર સ્પેશિયાલિસ્ટ ઓફિસર માટે એ લોકોએ જે એક્ઝામ ક્રાઇટેરિયા રાખ્યો છે એક્ઝામ ક્રાઇટેરિયા જોઈએ પાર્ટ એ જે ઓબ્જેક્ટિવ છે એની અંદર એ લોકો એવું કહે છે ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ નોલેજ ઇન ટેસ્ટ સોરી પ્રોફેશનલ નોલેજ ટેસ્ટ ઇન રિલેવન્ટ ડિસિપ્લિન ટેકનિકલ અને પ્રોફેશનલ નોલેજનું જે આપણી ટેસ્ટ રહેશે ચાલીસ માર્કનું જે એમસીક્યુ રહેશે બરાબર છે કારણ કે ટેકનિકલ અને પ્રોફેશનલ ત્રણ અલગ અલગ ફિલ્ડની અંદર આવે છે એક લો છે બીજું ઇન્સ્યોરન્સ છે ત્રીજું સીએ માટે છે એટલે ત્રણેય માટે જે છે ટૂંકમાં આ રીતે પેપર એક ચાલીસ માર્ક્સનું રહેશે ત્યાર પછી પાર્ટ બીની અંદર એ લોકોને ટેસ્ટ ઓફ રીઝનિંગ છે ઇંગ્લિશ છે ત્યાર પછી જનરલ અવેરનેસ છે ન્યુમેરિકલ એબિલિટી એન્ડ કોમ્પ્યુટર લિટરસી છે અને પાર્ટ સી જે ડિસ્ક્રિપ્ટિવ છે પાર્ટ બી ફરીથી ઓબ્જેક્ટિવ છે પાર્ટ સી શું છે ડિસ્ક્રિપ્ટિવ છે ટેસ્ટ ઓફ ઇંગ્લિશ લેંગ્વેજ જેની અંદર એસે ફ્રેઝિસ એન્ડ કોમ્પ્રિહૅન્શન જે છે એ આપને આવશે આમ કરીને પૂરેપૂરું દોઢસો માર્ક્સનું જે છે આપનું પેપર કમ કમ્પ્લીટ થશે અને ટોટલ એકસો ત્રેવીસ ક્વેશ્ચન જે છે એ આપને આવશે ક્લિયર છે એટલે આ રીતે સ્પેશિયલિસ્ટ ઓફિસરની અંદર જે એલિજિબલ હોય કેન્ડિડેટ્સ એ લોકોને પરીક્ષા આ મુજબ રહેશે ત્યાર પછી જનરલની અંદર જે કેન્ડિડેટ્સ એલિજિબલ છે એ લોકોને પરીક્ષા કઈ રીતે રહેશે તો એ લોકોને પણ પાર્ટ એ જે ઓબ્જેક્ટિવ લેશે એની અંદર એ લોકો હાયર ઓર્ડર રિઝનિંગ એબિલિટી ક્રિટિકલ થિંકિંગ આની ઉપર જે છે ચાલીસ માર્ક્સનું એ લોકો એમસીક્યુ ટેસ્ટ લેશે બરાબર છે ચાલીસ પ્રશ્નો સાથે પાર્ટ બી જે ફરીથી ઓબ્જેક્ટિવ છે એની અંદર સેમ રહેશે રિઝનિંગ ઇંગ્લિશ જનરલ અવેરનેસ ન્યુમરિકલ એબિલિટી એન્ડ લિટરસી અને પાર્ટ સી જે ડિસ્ક્રિપ્ટિવ છે એની અંદર પણ ઇંગ્લિશ લેંગ્વેજ એ સેફ રેઝીઝ એન્ડ કોમ્પ્રિએન્શન આ વસ્તુ સેમ રહેશે ક્લિયર છે સેમ ક નંબર ઓફ ક્વેશ્ચન અને સેમ નંબર ઓફ માર્ક્સ સાથે એક્ઝામ રહેશે પણ ખાલી બંનેમાં પાર્ટ એ ચેન્જ થાય છે બાકી પાર્ટ બી અને પાર્ટ સી સેમ જ છે એની અંદર કોઈ જ ચેન્જીસ નથી આ એક્ઝામ ફર્સ્ટ એક્ઝામ જો આપ ક્લિયર કરી લ્યો છો ને મેરિટમાં આવો છો તો આપે ખાસ કરીને જે છે એટલું ધ્યાનમાં રાખવાનું છે કે તો આપ આગળ નેક્સ્ટ એક્ઝામ જે ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યૂ રહેશે એના માટે આપ એલિજિબલ થશો ક્લિયર છે અહીંયા એ લોકો એવું કહે છે કે મિનિમમ ક્વોલિફાઇંગ માર્ક્સ જે છે ઓનલાઈન ટેસ્ટમાં સિક્સટી પર્સન્ટ જનરલ અને ઓબીસી માટે અને ફિફ્ટી પર્સન્ટ એસસી એસટી કેન્ડિડેટ માટે રહેશે બરાબર છે અને ત્યાર પછી ઓવરઓલ સિલેક્શન પ્રોસેસ જે છે એની અંદર ઓનલાઈન ટેસ્ટ ગ્રુપ ડિસ્કશન અને ઇન્ટરવ્યુ રહેશે સિક્સટી ફોર જનરલ અને ઓબીસી ત્યાર પછી ફિફ્ટી ફોર ફોર एसटी એટલે આ રીતે જે છે एग्जाम એ લોકો સિલેક્શન પણ રાખશે હા આપની જે આ एमसीक्यू ટેસ્ટ છે એની અંદર પેનલ્ટી ફોર રોંગ આન્સર્સ રહેશે અને એ વન ફોર્થ છે ઝીરો માર્ક્સ એટલે આ પેનલ્ટી પણ જે છે એ રહેવાની છે એ આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું આની અંદર સેક્શન વાઇઝ શું કહેવાય કટ ઓફ નહીં હોય ત્યાર પછી આપણે ઓવરઓલ કટ ઓફ ઉપર જે છે એ ધ્યાન રાખવાનું છે ઓકે એના પછી બેઝિક હજી એક ઇન્ફોર્મેશન આપણે જોઈ લઈએ ઓકે જે મેં આપણે કીધી હતી કે ફીઝ આપની જે છે એ આઠસો પચાસ રૂપિયા રહેશે એટલે એ આપણે અહીંયા ખાસ કરીને ધ્યાનમાં રાખીશું એક્ઝિમ એક્ઝામિનેશન ફીઝ હેઝ બિન હેઝ બિન પેઇડ ઓનલાઈન ઓનલી ઓનલાઈન જે છે એઝ પર ઇન્સ્ટ્રક્શન જે છે પે કરવાનું રહેશે ત્યાર પછી કેન્ડિડેટ્સ બિલોંગિંગ ટુ એસસી એસટી કેટેગરી ફિઝિકલ હેન્ડીકેપ કેન્ડિડેટ્સ ફિમેલ કેન્ડિડેટ્સ એન્ડ એમ્પ્લોઈઝ ઓફ જીઆઈસી એન્ડ જીઆઈપી મેમ્બર્સ કંપનીઝ આર એક્ઝમ્ટ ફ્રોમ ફીઝ એમને ફીઝ જે છે એનાથી એક્ઝમ્પ્ટ છે એ લોકોએ ફીઝ ભરવાની રહેતી નથી એટલે આ વસ્તુ એક ખાસ કરીને ધ્યાનમાં રાખીશું ફરીથી કહી દઉં છું એસસી એસ કેન્ડિડેટ ત્યાર પછી ફિઝિકલ હેન્ડીકેપ ફિમેલ કેન્ડિડેટ્સ અને એમ્પ્લોય ઓફ જીઆઈસી એન્ડ જીઆઈપીએસએ આ લોકો માટે જે છે એ ફીઝ નથી એક્ઝમ્ટ છે એટલે ફિમેલ કેન્ડિડેટ્સ કોઈ પણ હોય એ લોકો માટે જે છે એ ફીઝ અહીંયા એક્ઝમ્ટ રહેશે એ આપણે ખાસ કરીને ધ્યાનમાં રાખીશું આ એક હજી એક બેનિફિટ જે છે ફિમેલ કેન્ડિડેટ માટે આપણે અહીંયા જોઈ શકીએ છીએ ક્લિયર છે મિત્રો તો અહીંયા બેઝિક ઇન્ફોર્મેશન આપને જે છે ટૂંકમાં પૂરતી મેં આપી દીધી છે એવું કહી શકું આના આધારે આપ જે છે પરીક્ષાનું ફોર્મ એ આપ ભરી શકો છો અને પરીક્ષાનું ફોર્મ જે છે એ નક્કી કરી શકો છો કે આપ જે છે એલિજિબલ છો કે નહીં એલિજિબિલિટી માટે પરીક્ષાના ફોર્મ માટે બેઝિક આટલી ઇન્ફોર્મેશન જે છે એ ટૂંકમાં અગત્યની નથી જે મેં આપની સાથે શેર કરી આ જે સિલેબસ આવી રહ્યો છે આની અંદર આ પરીક્ષાની અંદર આ પરીક્ષાનો સિલેબસ જે છે એ બેન્કિંગ એક્ઝામ જે આઈબીપીએસ અને એસબીઆઈ દ્વારા લેવાતો હોય છે એના જેવો સેમ છે એટલે આપ એની પ્રિપેરેશન કરેલી હશે તો આપને જે છે આની અંદર કામ આવશે બરાબર છે અને અથવા ન કરેલી હોય તો એની પ્રિપેરેશન કરશો તો આપણે જે છે ટૂંકમાં આ સિલેબસ ત્યાં કામ આવી શકશે રાઈટ થેન્ક યુ વેરી મચ મિત્રો ધન્યવાદ જય હિન્દ બધા પરીક્ષાને લગતા દરેક વિષયોના વિડીયોઝ ડેઈલી કરંટ અફેર્સ તથા નવી ભરતીની માહિતી મેળવવા માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ આઈસીઈ રાજકોટ અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો તથા બે આઇકન પ્રેસ કરો જેથી દરેક નવા વિડીયોની નોટિફિકેશન મેળવી શકો